એકવીસ બેઠકો પર આશે ખાસ નજર રહેશે કારણ કે અહીંયા કોંગ્રેસના ઘટ પણ જોવા પડ્યા છે અને અહીંયા ભાજપના ઘટ પણ જોવા પડ્યા છે અમુક બેઠકો કે જ્યાં વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની જે હાંસલ થઈ છે આ વખતે ભાજપે તનતોડ મહેનત પણ કરી છે ક્યાંક ને ક્યાંક જનતામાં આક્રોશ પણ ફેલાયેલો જોવા પડ્યો કારણ કે એવા ઉમેદવારો કે જેઓ પાંચ વર્ષમાં એક પણ વાર મુલાકાત ન લેતા હોય અને ચૂંટણી ટાણે જ મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા એટલા માટે આ વખતે તેનો મોકો લઈને આ વખતે એવું કહેવાય છે કે ભાજપે ઘણી બધી રણનીતિ ઘડી હતી હવે એ રણનીતિ સફળ થાય છે કે નહીં તે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે આ એવા મુદ્દા છે કારણ કે અત્યાર સુધી સવારના આઠ વાગ્યાથી જે રીતે મતદાન કરવામાં આવી રહ્યું છે તેના પર જો નજર કરીએ તો આજે આઠસો તેત્રીસ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ જશે

ખૂટવાતા અનેક ગણી મુશ્કેલો સર્જાય છે વધારે રહેવું પડે છે બહાર ભાજપ નેતા અંજલી અંજલી આ વખતે જીત તાજ કોના શિરે જાય છે શું લાગે છે અમદાવાદમાં એકવીસ બેઠક ઉપર આપને શું લાગે છે કઈ સીટ આ વખતે ભાજપના હાથમાં આવી શકે તેમ છે ભારતીય જનતા પાર્ટીમાં આવશે અને કમળ ખીલશે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એટલું કામ લોકોના કર્યા છે ડાઉન લેવલ સુધી અમે લોકો રેગ્યુલર આવું નથી કે ફક્ત ઇલેક્શનમાં ઇલેક્શન વગર પણ કોઈ પણ ટાઈમ હોય એ ભલે કોરોનાનો કપરો કાઢ હોય કે વાવાઝોડો હોય કંઈ પણ હોય એ ટાઈમે અમે જોડેના જોડે જોઈએ છીએ અને સાથે એવું નથી કે નીચે સુધી અમે યોજનાઓ પણ પહોંચાડતા હોઈએ છે યોજનાઓમાં એવી છે કે ભાઈ આજે મહિલાઓની વાત કરીએ આપ જોઈ શકો છો હમણાં ટીવી પર કઈ રીતે લાઈનોમાં લાઈન લાગી છે મહિલાઓની તો કેમ આજે મહિલાઓ સાથે મહિલાઓ માટે મોદીજીએ ઘણા બધા કાર્યો કર્યા છે ઘણી બધી યોજનાઓ લઈને મૂકી છે અને એ અમલ પણ કરવામાં આવે છે બધા જેટલા વોટર્સ છે એ બધા વોટર્સ તમે દેખાય છે હું તમને આટલું પણ કહી શકું છું કે એમ એ જે એમના જે વોટિંગ થશે એ પણ ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર થવાના છે કારણ કે પાંચ લાખ સુધીની સહાય એમને આપવામાં આવી છે એમનું જે કાર્ડ છે આયુષ્યમાન કાર્ડના હિસાબે જોડે જોડે વૃદ્ધ બહેનોને પણ પેન્શન આપવામાં આવે છે એવા ઘણા બધા સહાયો છે અને જ્યારે કોરોનાનો ટાઈમ હતો ત્યારે અમે પોતે સિવિલ હોસ્પિટલમાં દરેક કાર્યકર્તા બહાર

મત લેવાની જરૂરિયાત હોતી નથી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ નાગરિકને એમાં જો સંતોષ હોય અને ખરેખર એને કામ કરેલા જ હોય તો પછી શા માટે આટલી બધી રેલીઓ કરે છે કામ જ બોલતા હોય તો શા માટે એમને આટલી બધી સભાઓ કરવી પડી છે આખું મંત્રીમંડળ બધા જ મુખ્યમંત્રીઓ ભાજપના તમામ વ્યક્તિઓ અહીંયા અત્યારે છે સંદીપ રોડ ઉપર છે સંદીપભાઈ આપને અટકાવવા ગીશ